અમદાવાદમાં વધુ એક સ્થળે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. જી હા, ચાણક્યપુરી બ્રિજના બીજા છેડે પણ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. રોંગ સાઈડમાં જતા લોકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. આ કિલર બમ્પ જોઈને રોંગ સાઈડમાં જતા લોકો અટક્યા. ટાયર કિલર બમ્પ જોઈને લોકો યુટર્ન લેતા પણ જોવા મળ્યા હતા. પણ આ પહેલા પણ આપણે જોયું હતું કે કઈ રીતે આ ટાયર કિલર બમ્પ જ ફિયાસ્કો થઈ ગયો હતો, કઈ રીતે આ ટાયર કિલર બમ્પ પરથી પણ પસાર થતા એ વાહન ચાલકો આપણે જોયા છે. છતાં પણ ફરીથી ચાણક્યપુરી બ્રિજના બીજા છેડે પણ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. ચાણક્ય બ્રિજ ઉપર આપે દ્રશ્યો જોયા હશે થોડાક સમય પહેલાં, કે જ્યાં કિલર બમ્પ લગાવવામાં આવ્યા અને ફરીથી બીજી તરફનો જે છેડો છે ત્યાં પણ આ પ્રકારના જે કિલર બમ્પ છે તે લગાવવામાં આવ્યા છે, કે જેથી લોકો રોંગ સાઈડમાં વાહનો ન ચલાવે. પરિસ્થિતિ અને અહીં કંઈક એ પ્રકારની વ્યવસ્થા જોવા પણ મળી રહી છે કે જેમાં લોકો કે જેઓ સામેથી આવી રહ્યા હોય તો તેઓ પણ યુટર્ન લઈ રહ્યા છે. ક્યાંક જે રોંગ સાઈડમાં વાહનો લઈને આવતા હતા તે લોકો હવે ક્યાંક અટકી રહ્યા છે અને યુટર્ન લેતા પણ નજરે પડે છે, અને ક્યાંક પોતાના વાહનો છે તે ડેમેજ ન થાય તે પ્રકારની પણ વ્યવસ્થાઓ તેઓ જોઈ રહ્યા છે. વાતચીત પણ કરીશું લોકો સાથે. આપ જણાવો, યુટર્ન લીધો શું કારણ? આના લીધે, બમ્પના લીધે. હવે માની છું કાલથી અહીં નહીં આવ્યા, આજે પહેલો દિવસ હતો ને એટલે ખોપડ નહોતી. હવે ઓકે, બિલકુલ યુટર્ન લેતા પણ લોકો નજરે પડી રહ્યા છે અને ક્યાંક તેમના વાહનોને નુકસાન ન થાય એ પ્રકારે તેઓ યુટર્ન લઈ રહ્યા છે. પરંતુ ક્યાંક જે રોંગ સાઈડ પર અત્યાર સુધી જે વાહનો જે લોકો ચલાવી રહ્યા હતા એ લોકો સામે આ કિલર બમ્પ નિશ્ચિત રૂપે સાવચેતી રૂપ બની શકે, કારણ કે ટાયર ફાટી શકે એ પ્રકારની સ્થિતિ. જો કે જે પહેલાં ક્યાંક પણ રિયાલિટી ચેક જે પ્રમાણે કરવામાં આવ્યું હતું એમાં ક્યાંક જે ટાયર હતા એને નુકસાન નહોતા થઈ રહ્યા, પરંતુ હવે કઈ એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે જેથી રોંગ સાઈડ ઉપર વાહન ચાલકો વાહન ન ચલાવે. કેમેરામેન શૈલેષ મગડા સાથે સ્વપ્ન શર્મા, જી 24 કલાક, અમદાવાદ.